सुभानपुरा जैन संघ में गुरु वंदना भव्यता थी भव्य कार्यक्रम उजवा। आचार्य दर्शन वल्लभ सूरी स्वरी जी तथा साध्वी कल्प रुमा श्रीजी तथा विश्वदिया श्रीजी महाराजे निशा प्रदान करी। जैन अग्रणी दीपक शाहे जणाव्यु के चातुर्मास दरमियान साधु साध्वी जी भगवतो भगवानी आज्ञा मुजब चार मास एक ज जग्याए स्थिरता करी पोते तथा सकल संघना बधा जीवात्माओना कल्याण माटे सामूहिक आराधना करावता होय छे। त्यारे आ वखते अधिक मास सहितना पांच मासना चातुर्मासनी पूर्णाहुति आवतीकाले 14 साथे पूरी थती होय छे अने पूनम थी साधु साध्वी जी भगवतो 8 महीना पगपाळा विहार करता होय छे। त्यारे पालीताणामां पण शत्रुंजय तीर्थनी यात्रा शुरू थती होय छे। आ कार्यक्रम अंगे सुभानपुरा जैन संघना ट्रस्टी मयूरभाई शाहे जणाव्यु के आ 5 महीनाना आचार्य दर्शन वल्लभ सूरी स्वरीजी महाराज आदिठाणा द्वारा ऐतिहासिक धर्मचक्र महाताप सहित विविध पूजानों धार्मिक अनुष्ठानों द्वारा सुभानपुरा जैन संघ और वडोदरा भाविकों ने भक्तिमय बनावी दीधा है। तेथी गुरुदेवनो ऋण स्वीकार वधामणा गुरुगीत तथा बहनों द्वारा आकर्षक गोहली बनावी गुरु प्रत्ये लागणी और संवेदना प्रकट करी ट्रस्टी अश्विनभाई दोषी उत्तम भाई बिनेश कोठारी नाणावटी विनुभाई सहित महानुभवों गुरुनो गुणानुवाद कर्यो। जैन संगीतकार अमित शाहे संगीतनी सुरावली थी वातावरण भक्तिमय बनाव्यु अने गीत गायो हतु मेहंदी रंग लाती है धोने के बाद गुरु की याद आती है दूर जाने के बाद। त्यार बाद पधारेला सहुनो स्वामी वात्सल्य योजायु अने दीपक शाहे वधुमां आगळ जणाव्यु छे। આજે એક લાઈન મારે તમને કેવી છે સકળ સંગવતી આપણે ગુરુદેવને કહીએ છીએ કે ગુરુદેવ ચક્ર તપ વર્ધમાન તપના પાયા નવ દ્રવ્યના નવ એકાશના પછી દિવાળીનો છઠ અને બાકી હતો તો વાસ્યક્ષેપથી કેટલા લોકોના ચમત્કારો થયા છે પોતાના જીવનમાં જેને ઉપવાસ પણ નથી કરી શક્યા એ પોતાના પાયા સુધી પણ પહોંચી ગયા છે। પણ આ બધા કરતા પહેલા હવે સૌથી વધારે વેદના અમને થશે તમે તો સૌથી કદાચ સંસારની અંદર પાછળ પડી જશો પ્રવચનની અંદર આવું બધું ક્યારે સાંભળવા મળશે મીઠા શબ્દો દરેક દ્રષ્ટિઓના નામ ગુરુદેવના મુખે નીકળતા હોય શ્રાવકમાં શ્રાવક પણ હોય એમના પણ નામ નીકળતા હોય નાનો ભવ્ય માસિક શ્રમણ તપ કરી દે જેની ખાવાની ઉંમર ચાલુ ધર્મચક્રની અંદર માસિક શ્રમણ કરી શકતા હોય એવા રાકેશભાઈ એના કરતા વિશિષ્ટ જે આ છોકરાએ જે વિહાને કીધું કે મારી કોઈ તાકાત નથી ને તોય પણ કઈ પણ કાર્ય કરવા જવું હું બીમાર પડી જાઉં અને જયારે નવ દ્રવ્યને એને એકાશના કર્યા ત્યારે પણ એ મને કહેવા આવ્યો હતો કે જો એ વખતે મેં વાસ્યક્ષેપ નાખ્યો તો મારું વાસ્યક્ષેપ આજે સુભાનપુરા સંઘમાં ચાતુર્માસની પૂર્ણાહુતિ થઈ રહી છે એટલે ચાતુર્માસમાં જે કંઈ પણ આરાધનાઓ થઈ એ બધા આરાધનાઓની સામુદાયિક અનુમોદના છદ્મસ્ત છીએ રાગવેશથી ભરેલા છીએ એકબીજા માટે કંઈ પણ મંદુક કોઈને થયેલું હોય તો સામુદાયિક રીતે એની ક્ષમાપના કરવામાં આવે અને ગુરુ ભગવંતોએ જે ઉપકારની ધારા સંઘ ઉપર વહાવેલી હોય અથવા જેને જેને પણ આરાધનામાં સહકાર આપેલો હોય એ બધાના ઋણોનો સ્વીકાર આ રીતના આજે કાર્યક્રમનું આયોજન હતું અને એમાં ચતુર્વિધ સંઘ વિરાજમાન હતો અને સંઘના નાના મોટા સૌએ પોતાના હૃદયના ભાવોને વ્યક્ત કરી અને ગુરુ પ્રત્યેનું પોતાનું આ અભિયાન વ્યક્ત કર્યું અને છેલ્લા જે મંગલ સંદેશ આપવામાં આવ્યો છે કે ભાઈ બીજું બધું કરો કે ના કરો જૈનપુરમાં આવ્યા છે તો જૈનત્વની સાધના માટે કમસે કમ પ્રભુ ભક્તિને જીવનમાં જોડી દેજો અને રાત્રિ ભોજન અને કન્મળ છોડી દેજો આટલું જીવન સૂત્ર અપનાવી અને જીવનને સફળ કરો આવો અંતિમ સંદેશ સંઘને આપવામાં આવેલો છે બોલો જીને સહસન દેવ